આજે 25 ઓગસ્ટ 2022 ને ગુરુવાર નો દિવસ છે. જોઈએ આજના મહત્વના સમાચાર. સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં કેન્દ્ર અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. 11 દોષિતોને મુક્ત કરવા મામલે દોષિતોને પણ પક્ષકાર બનાવવા આદેશ કર્યા છે. સુપ્રીમ કોર્ટનો સવાલ છે કે કયા નિયમના આધારે દોષિતોને મુક્ત કરાયા. ઉલ્લેખનીય છે કે સામૂહિક બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા 11 દોષિતોને થોડા સમય પહેલા સજા મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ બિલકિસ બાનોએ ગુજરાત સરકારના આ નિર્ણયને પાછો લેવા અને ડર્યા વગર અને શાંતિથી જીવન જીવવાનો તેમનો અધિકાર પાછો આપવાની અપીલ કરી હતી. ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન થયું છે. મળતી જાણકારી અનુસાર હેપ્પી ભાવસારનું ફેફસાના કેન્સરની બીમારીને કારણે નિધન થયાના સમાચાર છે. હેપ્પીએ 2.5 મહિના પહેલા જ ટ્વિન્સ દીકરીઓને જન્મ આપ્યો હતો. હેપ્પી ભાવસારનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેઓએ ખલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. હેપ્પી ભાવસારે 2015માં ગુજરાતી ફિલ્મ પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયરથી અભિનયની શરૂઆત કરી હતી. એ સિવાય તેઓએ ગુજરાતી ફિલ્મ મોન્ટોની બિટ 2019 અને મરુકતૃષ્ણા 2021માં પણ અભિનય કર્યો છે. એ સિવાય તેઓએ ફિલ્મ મહતુ અને 21મું ટિફિન જેવી ઉત્તમ ફિલ્મો પણ આપી છે. પ્રીત પીયુને પાનેતરના 500થી વધુ શો કરી ચૂક્યા છે. રાજુ શ્રીવાસ્તવને આજે 15 દિવસ પછી હોશ આવ્યો છે. એઇમ્સ દિલ્હીમાં ડોક્ટર દ્વારા તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ સુધારા પર છે. વર્કઆઉટ દરમિયાન છાતીમાં દુખાવો થવાથી તેઓ નીચે પડી ગયા હતા અને 10 ઓગસ્ટે તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. વેન્ટિલેટર સપોર્ટ 1-2 દિવસમાં ધીમે ધીમે થોડા કલાક માટે હટાવવામાં આવી શકે છે. પહેલા પણ 1 કલાક માટે વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવ્યો હતો. રાજુ શ્રીવાસ્તવને મોનની જગ્યાએ ગળામાં કાણું પાડીને નળીથી ઓક્સિજન આપવામાં આવે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ચૂંટણી પંચે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પરના પદનો લાભ લીધો હોવાના આરોપો અંગે પોતાના સૂચનો રાજ્યપાલને મોકલી આપ્યા છે. આ સાથે જ મુખ્યમંત્રી હેમંત સોરેનની વિધાનસભા સદસ્યતા પર જોખમ સર્જાયું છે. ચૂંટણી પંચની ભલામણના અનુસંધાને રાજ્યપાલ હેમંત સોરેનની સદસ્યતા રદ કરી શકે છે. આ સમગ્ર કેસ હેમંત સોરેને પોતે માઇનિંગ કોન્ટ્રાક્ટ મેળવ્યો તેના સાથે સંકળાયેલો છે. ચૂંટણી પંચે આ મામલે તપાસ કરી હતી. બંધારણના અનુચ્છેદ 192 મુજબ કોઈ સદસ્યને અયોગ્ય ઠેરવવા માટેનો અંતિમ નિર્ણય રાજ્યપાલ પાસે છે. બીજેપી નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતના બનાવમાં ગોવા પોલીસે હત્યાનો કેસ નોંધ્યો છે. ફોગાટના ભાઈની ફરિયાદના આધારે પોલીસે આ કેસમાં હત્યાની કલમ ઉમેરી છે. પોલીસના જણાવ્યા અનુસાર હરિયાણાના હિસારની રહેવાસી સોનાલી ફોગાટને શંકાસ્પદ હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેને મંગળવારે સવારે ઉત્તર ગોવા જિલ્લાના અંજુનામાં આવેલી સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં હાજર ડોક્ટરોએ સોનાલી ફોગાટને મૃત જાહેર કરી હતી. સોનાલી ફોગાટના મૃત્યુ પછી પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ GMCHમાં બુધવારે પોસ્ટમોર્ટમ થવાનું હતું, પરંતુ ફોગાટના ભાઈ રિંકુ ઢાકાએ બુધવારે દાવો કર્યો હતો કે સોનાલી ફોગાટના 2 સાથીઓ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. રિંકુ ઢાકાએ કહ્યું કે ગોવા પોલીસ 2 વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધે પછી જ પરિવાર પોસ્ટમોર્ટમની મંજૂરી આપશે.